विद्यानगर प्राथमिक शाला धोरण एक विषय गणित गमत स्वापो थी। धोरण एक विद्यार्थियों गुड मॉर्निंग। आज आप गणित गमत स्वापो थी विषय भाई समझीश। तो विद्यार्थी मित्रों पेज नंबर आपने आग जो गया 103, हम पेज नंबर जीश 104 प्रश्न 7 उदाहरण मुजब करो। तो विद्यार्थी मित्रों अँ उदाहरण आपेलू है कि 10 + 3 तो अँ 10 मीडा है और 3 तो 1 + 2 = 3 तो उदाहरण अँ 10 + 3 तो केर एवज रीते आग पर आपने एज रीते करवा है कि चलो हमें जीशू अपने 10 + 5 तो अँ के 10 तो आपने के मीडा करवा 10 करवा है 1 2 3 4 5 6 7 8 9 10 + 5 तो हमें अँ आपने के मीडा करवा 5 1 2 3 4 5 तो हमें 5 मीडा कर दीदा तो अँ 10 तो 10 मीडा कराया वत्ता 5 तो 5 मीडा कराया 10 + 5 तो के 15 तो अँ के लखवा है अपने 1 + 5 = 15। हम एवज रीते आग पर आपने करवा है 10 + 8 तो अँ के मीडा करवा अपने 10 ज मीडा करवा है। चालो करीश 1 2 3 4 5 6 7 8 9 10 हवे वत्ता 8 तो अँ के मीडा करवा अपने 8 करवा 1 2 3 4 5 6 7 8 तो हमें 8 मीडा थी गया। हमें 10 + 8 तो के 18 तो अँ लखवा है आप 1 + 8 = 18। हमें आग अपने जीशू हमें आ के 10 + 6 तो आपने अँ के मीडा करवा है पहला 10 करवा है 1 2 3 4 5 6 7 8 9 10 વત્તા 6 તો હવે અહીં કેટલા મીંડા કરવાના આપણે 6 મીંડા કરવાના 1 2 3 4 5 6 તો 10 + 6 તો કેટલા થાય 16 તો આપણે અહીં કેટલા લખવાના છે 1 + 6 = 16 એવી જ રીતે અહીં આગળ પણ 10 + 7 તો અહીં કેટલા મીંડા કરવાના છે આપણે 10 મીંડા તો 1 2 3 4 5 6 7 8 9 10 તો હવે અહીંયા 7 તો કેટલા મીંડા કરવાના છે આપણે 7 તો 1 2 3 4 5 6 7 તો 10 + 7 તો કેટલા થાય અહીંયા 17 તો અહીંયા આપણે કેટલા લખવાના છે 1 + 7 = 17 હવે અહીંયા આ કેટલા છે 10 + 9 તો આપણે અહીં કેટલા મીંડા કરવાના 10 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 છે 10 મીંડા કરી દીધા હવે 9 તો આપણે 9 મીંડા કરીશું 1 2 3 4 5 6 7 8 9 તો હવે કેટલા થયા 10 + 9 કેટલા થાય 19 તો 1 + 9 = 19 હવે પેજ નંબર 105 ઉપર પ્રશ્ન 8 મણકા ઘનો અને ખાનામાં અંક લખો। તો વિદ્યાર્થી મિત્રો જો આ મણકા છે તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે આ કેટલા મણકા છે તો ચાલો પહેલાં આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 તો અહીંયા કેટલા મણકા છે આ 10 મણકા છે 10 પછી 11 12 તો અહીં કેટલા લખેલા છે 12 તો આ કેટલા મણકા છે બધા થઈને 12 મણકા છે એવી જ રીતે આ ગોળમાં બધા મણકા 10 હશે અને નીચેના મણકા આપણે ગણીશું તો ચાલો હવે આ કેટલા મણકા છે 10 છે તો હવે કેટલા આપણે 10 પછી કેટલા લેવાના 11 12 13 14 15 16 તો અહીં કેટલા લખવાના છે આપણે 1 + 6 = 16 હવે આગળ એ જ રીતે આપણે જોઈએ આ કેટલા મણકા છે 10 મણકા છે તો હવે આ આપણે ગણીશું 11 12 13 14 તો અહીં કેટલા થશે 14 1 + 6 = 14 અહીંયા પણ આ મણકા 10 જ હોય 10 પછી આપણે 11 થી શરૂઆત કરવાની તો 11 12 13 14 15 16 17 18 તો અહીંયા આપણે કેટલા લખવાના છે 1 + 8 =
18। હવે આ કેટલા મણકા છે? આ 10 છે। 10 પછી આપણે કેટલા લેવાના? 11 12 13 14 15 16 17 18 19। તો અહીંયા આપણે કેટલા લખવાના? 91 19। એવી જ રીતે અહીંયા પણ આ કેટલા મણકા છે? 10 જ મણકા। 10 પછી કેટલા લેવાના? 11 12 13 14 15। તો અહીંયા આપણે કેટલા લખવાના? 1 5 15। હવે આ મણકા કેટલા છે? આ પણ 10 છે, આ પણ 10 છે, તો કેટલા થશે? 10 ને 10 કેટલા થાય? 20। તો અહીંયા આપણે લખવાના બગરે મીંડે 20। હવે આ કેટલા છે મણકા? 10। 10 પછી 11 12 13 14 15 16 17। તો અહીંયા આપણે કેટલા લખવાના? 1 7 17। એવી જ રીતે અહીંયા પણ કેટલા છે? 10। 10 પછી કેટલા આવે? 11 12 13। તો અહીંયા કેટલામાં લખવાના છે આપણે અંક? 13। 1 7 13। આ કેટલા મણકા છે? 10। 10 પછી 11, તો અહીંયા 2 1 11। એવી જ રીતે પ્રશ્ન 9, મણકા ગણો અને સાચા અંક સાથે જોડો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આ મણકા આપણે ગણવાના છે અને સાચા અંક સાથે આપણે જોડવાના છે। તો ચાલો હવે જોડીશું આપણે। તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે આ મણકા કેટલા છે, તો પહેલાં આપણે જોઈ લે ગણી લઈશું, પછી આપણે જોડીશું। તો 1 2 3 4 5 6 7 8 9 10। તો આ 10 છે, 10 પછી 11, તો અહીંયા કેટલા છે? 11। તો અહીંયા 11 સાથે જોડેલા છે। એવી જ રીતે આપણે પણ ગણી અને અંક સાથે જોડવાના છે। તો ચાલો હવે જોડીશું। તો 1 2 3 4 5 6 7 8 9 10। 10 પછી 11 12 13। તો 13 ક્યાં છે? તો આ રહ્યા। તો આ મણકાને 13 સાથે જોડીશું। હવે ફરીથી પણ આ ગણીશું આપણે। તો 1 2 3 4 5 6 7 8 9 10। 11 12 13 14 15। તો 15 ક્યાં છે? આ રહે। તો આ મણકાને આપણે 15 સાથે જોડીશું। હવે ફરી આ મણકા ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10। 11 12 13 14 15 16 17। તો 17 ક્યાં છે? આ રહ્યા। તો આ મણકાને આપણે 17 સાથે જોડીશું। હવે આ કેટલા છે? ચલો ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10। 11 12 13 14 15 16 17 18 19 20। તો 20 ક્યાં છે? આ રહ્યા। તો આ મણકાને આપણે 20 સાથે જોડીશું। એવી જ રીતે અહીંયા પણ આગળ એ જ રીતે આપણે ગણી જોડવાના છે। તો ચાલો 1 2 3 4 5 6 7 8 9 10। 11 12 13 14 15 16। તો 16 ક્યાં છે? આ રહ્યા। તો આ મણકાને આપણે 16 સાથે જોડીશું। ફરી ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10। 11 12 13 14। તો 14 ક્યાં છે? આ રહ્યા। તો આપણે આ મણકાને 14 સાથે જોડીશું। હવે આગળ જોઈશું, આ મણકા ગણીશું આપણે। 1 2 3 4 5 6 7 8 9 10। 11 12 13 14 15 16 17 18 19। 19 ક્યાં છે? આ રહ્યા। તો આને આપણે આ મણકાને 19 સાથે જોડીશું। એવી જ રીતે નીચે 1 2 3 4 5 6 7 8 9 10। 11 12, તો 12 ક્યાં છે? આ રહ્યા। તો આ મણકાને આપણે 12 સાથે જોડીશું। એવી જ રીતે અહીંયા પણ આપણે આ મણકા ગણી લઈશું। 1 2 3 4 5 6 7 8 9 10। 11 12 13 14 15 16 17 18। તો 18 ક્યાં છે? આ રહ્યા। તો આપણે આ મણકાને 18 સાથે જોડીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે ગણિત ગમ્મત સ્વાપોથીમાં પેજ નંબર 104 105 તમારે સ્વાપોથીમાં પૂરવાનું રહેશે અને નોટમાં પણ તમારે લખવાનું રહેશે। થેન્ક યુ।